ત્યારે રિયાના પપ્પા છે એને સમજાવે છે કે જંક્શન એટલે કે એ
બીજા અનેક માર્ગો જતા હોય છે, એટલે કે એક એક જ પાટામાંથી બીજા અનેક પાટા રીતે નીકળતા હોય, એટલે જંકશન કહેવાય છે. કે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગો છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જંકશન એટલે શું, તો તમારે લખવાનું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગો છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આવી જ રીતે એટલે આમાં અને એમ કહે છે કે અહીંથી કયા કયા, તો કે એક રસ્તો છે એ અમદાવાદ જશે અને બીજો રસ્તો છે એ પાલનપુર જાય છે. ત્યારથી પછી એ લોકોની ટ્રેન આગળ ચાલે છે અને બહારથી પોતે વ્યા છે એ બારીની બહારથી દ્રશ્ય ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય જોવે છે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. બરાબર ને, જ્યાં પૂનમની રાત હતી એટલે ચંદ્ર ખૂબ જ સરસ મજાનો દેખાતો હતો અને રાત પડી ગઈ હતી. ત્યાર પછી એ લોકો શું જોવે છે, તો કે આપણે જે કચ્છ બાજુ જઈએ ત્યાં મીઠાના અગરો, જે મીઠું પકવે છે એ બધા મીઠાના અગર એટલે કે ક્યારા બનાવેલા હોય છે એ જોવે છે. ત્યારે હવે તમે વિચાર કરો કે રાતનું અંધારું હતું અને ચંદ્ર એટલે કે ચાંદા મામાનો પ્રકાશ છે એ મીઠાના અગર ઉપર પડે છે, જેથી મીઠું ખૂબ જ ચમકે છે. હવે મીઠું છે એ રાત્રે એવી રીતે અંધારું હોય અને સફેદ મીઠું હોય એટલે એ ચમકે ને, એટલે એ જોવે છે ને એ દ્રશ્ય એને ખૂબ જ ગમી જાય છે. આવી જ રીતે ટ્રેન છે એ ઝડપથી ચાલે છે અને સુરત બારીપુર ઉપરથી જે કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે. આમાં પ્રશ્ન પૂછવામાં આવે કે કચ્છનું પ્રવેશ દ્વાર કયું છે, તો કે સુરત બારીપુર છે એ કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ત્યારે આગળ છતાં બે રેલ માર્ગો છૂટા પડે છે, કે એક પાલનપુર તરફ જાય છે અને એક અમદાવાદ તરફ જાય છે. હવે રાત્રે 11 વાગ્યા છે એટલે પપ્પા સુઈ ગયા છે, મમ્મી અમને અમારી બેઠક પર ચાદર પાથરી આખી ડબ્બામાં બીજા મુસાફરીઓ ઊંઘવાની તૈયારી કરવા માંડ્યા. હવે આપણે ટ્રેનમાં ગયા હોય તો રાત પડે અને પછી બધા રિઝર્વેશન વાળી ટ્રેન હોય ને, અને પછી પોતપોતાની સીટ છે એ લાંબી કરીને બધા સુઈ જાય છે. એણે રિયાએ ઘણો ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ રિયાને નિંદર આવી નહીં, એટલે એ શું કરે છે કે તે પોતે બેઠી હોય છે. પછી જે એની બાજુમાં એક બીજું ફેમિલી પણ હોય છે જેમાં એક છોકરી હોય છે, એનું નામ કિયાના, તો એ કિયાના અને આ રિયા છે એ બે એકબીજાની સાથે વાતચીત કરે છે અને બે એકબીજાની ફ્રેન્ડ બને છે. ત્યારે કિયાના એ કહે છે કે મારી પાસે સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી છે, તારે વાંચવી છે. ત્યારે રિયા એને કહે છે કે હા વાંચો ને. પછી રિયા અને બે એકબીજા સાથે થોડીક વાતચીત કરે છે અને રિયા એની પાસેથી વાર્તાની બુક લઈ અને વાંચે છે. ત્યાં અચાનક જ પછી વાંચતા વાંચતા રિયા છે એને નીંદર આવી જાય છે, એટલે એ પોતે સૂઈ જાય છે અને અચાનક જ એની આંખ ખુલે છે ત્યારે અચાનક બારની બહાર જોવે છે તો મોટી મોટી બિલ્ડિંગો એકદમ લાઇટના પ્રકાશો ને એવું બધું જોવે છે. એટલે રિયા વિચાર કરે છે કે આવું સરસ કે મોટી ઊંચી ઊંચી ઇમારતો ને એકદમ મોટા પુલ ને એ બધું છે, તો એ કે આવું સરસ મોટું શહેર કયું છે. પછી રિયા જે છે એ ત્યાંથી આગળ પહોંચી અને જોયું તો એ લોકો અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ લોકો અમદાવાદ લગભગ રાત્રે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ ગાંધીધામથી નીકળ્યા અને પછી અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ રાત્રે અમદાવાદ પહોંચી અને ત્યાં જોવે છે તો બધા માણસો અવાજને ઘોંઘાટ થાય છે અને બધા ફેરિયાવાળા છે એ પોતે એકબીજા સાથે વાતચીત કરતા હોય છે અને ફેરિયાવાળા વેચવા નીકળ્યા હોય છે, કે ચાવાળા વેચવા આવે છે, ફેરિયાવાળા ફૂટ લઈને વેચવા આવે છે, સિંચણા વેચવા આવે છે. ત્યારે રિયા પછી કહે છે કે પપ્પા એ કે અમદાવાદ એ બહુ મોટું સિટી છે, એવી રીતે એ અને એના પપ્પા બે વાતચીત કરે છે. ત્યાર પછી એ લોકોની ટ્રેન છે ઉપડી અને ત્યાંથી એ લોકો નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા ત્યારે કેટલા વાગ્યા હતા, તો કે 2:30 વાગે એ લોકો અમદાવાદથી રવાના થયા અને સવારમાં વહેલા છે એ બાપી પહોંચ્યા હતા. અને ત્યાં બાપી પહોંચી અને પ્લેટફોર્મ ઉપર ઉતરી અને પોતે રિક્ષામાં છે રિયા એના મામાના ઘરે જાય છે. હવે આ રિયા એ લોકો મામાના ઘરે જાય છે ત્યારે એ લોકોની ટ્રેન મોડી પડે છે, એ આપણે આના પછીના પાઠ 7માં આપણે સમજીશું. હવે આપણે આના પછીના લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ દઈશું. થેન્ક યુ.